ભરૂચની ભવ્યતામાં વધારો કરતો 430 કરોડના ખર્ચે સાકાર થયેલ નવો નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણને 24 કલાક પણ થયા ન હતા અને તસ્કરોએ પણ રિબિન કાપી હોય તેમ 100 મીટર લાંબી એલઈડીની લાઇટની ચોરી કરી દીધી હતી। ભરૂચને બે દિવસ પહેલા 430 કરોડના ફોરલેન નર્મદા મૈયા બ્રિજની ભેટ રથયાત્રાએ જ મળી છે। બે દિવસથી રાતે ભરૂચ અને અંકલેશ્વરની પ્રજા માટે આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે। સાંજ પડતા જ બંને શહેરની પ્રજા પરિવાર સાથે બ્રિજ ઉપર અને નીચે લતાર મારવા તેમજ લાઇટિંગ અને ઊભા કરાયેલા અન્ય આકર્ષણો સાથે સેલ્ફી લઈ રહ્યા છે। નર્મદા નદી ઉપર નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણને 24 કલાક પણ ન થયા હતા ત્યાં તસ્કરોએ એલઈડી લાઇટથી શણગાર કરવામાં આવેલ લાઇટો ચોરી કરી લીધી હતી। ઉદ્ઘાટનના બીજા દિવસે બ્રિજ ઉપર લગાવેલી એલઈડી લાઇટ અંદાજે 100 મીટર લાંબી જેની કિંમત રૂપિયા 4500 રૂપિયાની ચોરી કરી ગયા હતા। સી ડિવિઝન પોલીસ મથકે એલઈડી લાઇટની ચોરીનો ગુનો દાખલ કરાયો હતો। પોલીસે તરત જ આ બનાવ સ્થળની વિઝિટ કરી ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરતા ચોરીમાં લગાયેલ એલઈડી લાઇટના મુદ્દામાલની સાથે બે આરોપીઓની પકડી હસ્તગત કર્યા છે। ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી નીચે રહેતા અજય સાંતુભાઈ વસાવા અને રાહુલ અનિલભાઈ રાવણની ધરપકડ કરી ચોરાયેલી 100 મીટર એલઈડી લાઇટ કબજે કરાઈ છે। સાથે જ બુધવારથી ફ્લાયઓવરથી લઈ બ્રિજ સુધી પોલીસે પેટ્રોલિંગ સાથે બંદોબસ્ત પણ વધારી દીધો છે। કેટલાક લોકોએ બ્રિજની પેરાફિટ ઉપર પાન પડીકીની પિચકારીઓ પણ મારી છે, જ્યારે બ્રિજ ઉપર લગાવી અન્ય લાઇટિંગની સેરોને પણ લોકોએ સેલ્ફી લેવાના ચક્કરમાં નુકસાન પહોંચાડ્યું છે।